ગુજરાતના મહાનગરોની હોસ્પિટલોમાં આગ લાગવાની ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે. ગુજરાતમાં ત્યાર સુધી 5 થી 7 જેટલી જગ્યાએ આગની ઘટનાઓ સામે આવી હતી, જેમાં સૌથી વધારે અમદાવાદ અને રાજકોટમાં આગની ઘટના બની હતી, જેમાં દર્દીઓના મોત નિપજવાની પણ ઘટના સામે આવી હતી. ત્યારે વાત કરીએ મહત્ત્વના સમાચારની. ઓસ્કારનેટ ન્યૂઝ ટીમ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું. અરવલ્લી જિલ્લાના મોડાસા નગરપાલિકા વિસ્તારમાં આવેલી હોસ્પિટલમાં ફાયર સેફ્ટીની સુવિધા છે કે નહીં તેનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું, ત્યારે સામે આવ્યું કે મોડાસા નગરપાલિકા વિસ્તારમાં આવેલી 67 જેટલી હોસ્પિટલમાં ફાયર એનઓસી જ નથી. નગરપાલિકા દ્વારા છેલ્લા 2 વર્ષથી 10થી વધુ વાર હોસ્પિટલોને નોટિસ આપવામાં આવી છે, પરંતુ સંચાલકોના પેટનું પાણી હાલતું નથી. સવાલ એ ઉપસ્થિત થાય છે કે જ્યારે કોઈ મોટી જાનહાનિ સર્જાશે કે મોટી દુર્ઘટના સર્જાય, શું તેની રાહ આ 67 હોસ્પિટલો જોઈને બેઠી છે? ત્યારે આવનાર સમયમાં વધુને વધુ આગની ઘટનાઓ બને ત્યારે એનઓસી જ નથી 67 હોસ્પિટલોને, ત્યારે આગ લાગવાની ઘટનાની જાણે કે હોસ્પિટલો રાહ જોતી હોય તેવું લાગી રહ્યું છે. પ્રજાના મનમાં એક જ સવાલ છે કે હોસ્પિટલમાં ફાયર સેફ્ટીની સુવિધા ઉપલબ્ધ કેમ કરવામાં નહીં આવી હોય? શું આવનાર સમયમાં તમામ હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીની સુવિધા ઉપલબ્ધ હશે કે નહીં તે તો આવનાર સમય જ બતાવશે. ઇકબાલ ચિક્સથી મોડાસાથી. દેવદિવાળી અને ગુરુ નાનકની 151મી જન્મજયંતિની ઉજવણી મોડાસા શહેરના ગાયત્રી ચેતન કેન્દ્ર ખાતે કરવામાં આવી હતી. ગાયત્રી પરિવાર હરિદ્વાર દ્વારા દેશના 5000થી વધારે સંસ્થાઓને જણાવાયું કે ગુરુ નાનક જયંતિ નિમિત્તે તમામ સાધકો ઉપાસકો દ્વારા પોતાના ઘરે 5 દીવડા પ્રગટાવવાની ઉજવણી કરે, ત્યારે મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા પ્રકાશ પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોડાસા તાલુકાની આસપાસના 24 જેટલા ગામોના સાધકો દ્વારા 5 દીવડાઓ પોતાના ઘરે પ્રગટાવીને દિવાળીની ઉજવણી કરાઈ હતી. આ સાથે જ મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા પણ ઉપાસકો દ્વારા દીવડાઓ પ્રગટાવી અને દેવ દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી.